जो चैप्टर नंबर बे डायरेक्ट स्ट्रेस एंड स्ट्रेन, सब टॉपिक नंबर वन स्ट्रेस स्ट्रेन एंड डिल्टाइल कैलक्युलेशन। आनी अंदर टोटल जी ने 500 ने ऊपर फॉर्म्युला है आखा सॉम में, एट्ले तमे एक नोटबुक बनाई देजो, जेटला सब टॉपिक हूँ अँ चलाव सॉम करो ने घेर जाइने एना खाली फॉर्म्युला अंदर लखी लेवाना। फॉर्म्युला पर दाखला है, आनी अंदर 70-80% सॉम आवशे बराबर। पहलू फॉर्म्युला है स्ट्रेस, स्ट्रेस नो फॉर्म्युला है सिग्मा इज इक्वल टू पी बाय ए, एनो यूनिट है न्यूटन पर मीटर स्क्वेर। पी ने कहवाशे फोर्स અને એને કહેવાય એરિયા, બરાબર છે। એપ્સાઇલોન એટલે કે સ્ટ્રેન, સ્ટ્રેનનું ફોર્મ્યુલા છે ડેલ્ટા એલ બાય એલ, અને કહેવાશે ચેન્જ ઇન લેન્થ, ચેન્જ ઇન લેન્થ, અને આને છે ઓરિજિનલ લેન્થ, બરાબર। એને યુનિટ નથી, યુનિટ લેસ છે। નેક્સ્ટ છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, મતલબ ઈ, એનું ફોર્મ્યુલા છે સ્ટ્રેસ અપોન સ્ટ્રેન, બરાબર। એનો યુનિટ બી આ છે, એની સ્ટાન્ડર્ડ વેલ્યુ છે ને 2×10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર, આ એની સ્ટાન્ડર્ડ વેલ્યુ છે। આઈપી હોય કે ના આઈપી હોય આ જ લેવાની, બરાબર છે। અને લાસ્ટ ફોર્મ્યુલા છે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પીએલ અપોન એપી, એટલે ફોર્સ, એલ એટલે લેન્થ, એ એટલે એરિયા, ને ઈ એટલે બોડી લોસ ઓફ। આ ચાર ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે, બરાબર છે। બીજો જે છે એ બીજો એક આવશે, એક થિયરી છે હુક્સ લો। હુક્સ લો એવું કહે છે કે સ્ટેટ ધેટ વિધિન ઇલાસ્ટિક લિમિટ, મતલબ ઇલાસ્ટિક લિમિટની અંદર સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સ્ટ્રેન, મતલબ સ્ટ્રેસ એ સ્ટ્રેનના શું છે ડાયરેક્ટલી પ્રપોઝનલમાં છે। સિગ્મા પ્રપોઝનલ ટુ એપ્સાઇલોન, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ઇન્ટુ, આ એનો ફોર્મ્યુલા છે, આ એક હુક્સ લો છે, સ્ટ્રેસ પ્રપોઝનલ ટુ સ્ટ્રેન, એટલું યાદ રાખવાનું, બરાબર છે। એક એ યાદ રાખવાનું, બરાબર, આ ચાર આપણા જે મેઇન ફોર્મ્યુલા છે તે, બરાબર। હવે મેઇન વસ્તુ ઇલાસ્ટિસિટી એટલે હું, તો ઇલાસ્ટિસિટી મતલબ કોઈ પણ વસ્તુને આપણે ખેંચીએ અને એને આપણે એનો લો ફોર્સ છે એ ફોર્સ રિમૂવ કરીએ તો પાછી પોતાની ઓરિજિનલ પોઝિશનમાં આવી જાય, તો એ ઓરિજિનલ પોઝિશનમાં આવી જાય તો એને શું કહેવાય, ઇલાસ્ટિક લિમિટ, ઇલાસ્ટિસિટી કહેવાય, બરાબર। એટલે એ યાદ રાખવાની છે, આ ડેફિનેશન છે, બરાબર। એટલે આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું, મેઇન આ ચાર ફોર્મ્યુલા છે, બરાબર। હવે આપણે એનો સમ સ્ટાર્ટ કરીએ, બહુ જ ઇઝી છે, કેલ્સી, કેલ્સી છે યાદ રાખજો, દાખલા આપણે ગણવાના છે આજથી। દાખલા ગણવા માટે યાદ રાખજો, સૌથી પહેલા તમારે ગીવન ડેટા લખવાનો, ગીવન ડેટા ધેટ મીન્સ કે જે તમને વેલ્યુ આપી છે તે। સ્ટીલ બાર 1.5 મીટર લોંગ, લોંગ એટલે હું આપ્યો છે, લેન્થ એટલે કેટલો છે 1.5 મીટર, યાદ રાખી લેજો। હું અહીંયા લખી દઉં છું ઉપર, લેન્થને mmમાં જ કન્વર્ટ કરવાની, લેન્થ હોય, ડાયામીટર હોય, એરિયા હોય, બધું એમાં કન્વર્ટ કરવાનું, ફોર્સ હોય એને ન્યૂટનમાં કન્વર્ટ કરવાનો, સેવા કન્વર્ટ કરવાનો, આ યાદ રાખી લેવાનું, તો તમને એસએમની અંદર કોઈ પ્રોબ્લેમ થાય નહીં, બરાબર। આમાં હું લખી દઉં છું 1 મીટર 10^1000 mm, અને 1 kN 10^3 N, આમાં અધરવાઇઝ તમે 10^3 પણ લખી શકો, બરાબર। આ એક ને આ બીજું, આ બે વસ્તુ યાદ રાખવાની, ઓકે। સો લેન્થ છે ને આપણે પહેલાં કન્વર્ટ કરી દઈએ, 1.5 મીટર છે, 1 મીટર એટલે કેટલા mm થાય, 1000, તો 1.5 મલ્ટીપ્લાય બાય 1000 એટલે 1500 mm થયો, એટલે આ 1500 mm લખી દો, બરાબર। એન્ડ 12 mm ડાયમીટર, ડાયમીટર ઓલવેઝ સેમ આપ્યો છે mmમાં, એટલે ડાયમીટર તો હું ડાયરેક્ટ લખી દઈશ, 12 mm ઇઝ સબ્જેક્ટેડ ટુ એન એક્સિયલ ટેન્સાઇલ ફોર્સ, ફોર્સ એટલે શું આવશે, પી, શું છે, 30 kN છે, પણ એને એમાં ફેરવાનો, એટલે હું લખીશું 30×10³ N, બરાબર। હવે આમાં આપી દીધો, જો હવે આ ખાસ ધ્યાન રાખજો, તમારે યુનિટ ચેન્જ કરવો છે એવું કઈ રીતે ખબર પડશે, આ ના યાદ રાખવું હોય ને તો તમને સ્ટાન્ડર્ડ વેલ્યુ જે આપી હોય ને એ સ્ટાન્ડર્ડ વેલ્યુનો યુનિટ કયો છે, જોઈ લો, 1 ન્યૂટન છે, એનો મતલબ ફોર્સ એમાં લેવો પડશે ન્યૂટન, અને mm છે એનો મતલબ લેન્થ એમાં લેવી પડશે mmમાં, આ સ્ટાન્ડર્ડ પરથી તમારે તમારા યુનિટ ચેન્જ કરવાના, બાકી ચાલે, બરાબર। જો અહીંયા ન્યૂટન અને કિલો ન્યૂટન અને મીટર આપ્યો હોત તો કશું જ ના ચેન્જ થાય, ખાલી આ mmને એમાં કન્વર્ટ કરી દે, મતલબમાં બધા યુનિટ સેમ રહેવા જોઈએ, આ યુનિટ ચેન્જ મેઇન છે, બરાબર છે। શું ફાઇન્ડ કરવાનું છે, ફાઇન્ડ સ્ટ્રેસ અને સ્ટ્રેન,
એટલે સિગ્મા ફાઇન્ડ કરવાનો જ ને એપ્સાયલોન ફાઇન્ડ કરવાનો જ. જો હવે એક છે ને એકદમ સિમ્પલ ટ્રિક બતાવું, જે શોધવાનું હોય ને એ પહેલાં સૂત્ર ફોર્મ્યુલા લખી દો. તો સિગ્મા શોધવાનો છે, સિગ્માનો ફોર્મ્યુલા શું છે? ફોર્સ અપોન એરિયા. આમાં મને કોની વેલ્યુ તમને આપેલી છે? પીની વેલ્યુ આપી દીધેલી છે, એ આપ્યો જ એ નથી આપ્યો, એટલે એરિયા ફાઇન્ડ કરવો પડશે, બરાબર? એટલે એરિયા ફાઇન્ડ કરવા માટે એરિયા ફાઇન્ડ કરવો પડશે. તો હવે અહીંયા જોઈ લો, બાર છે, બાર એટલે કંઈક આવો આવશે સળિયો, તો એનો ક્રોસ સેક્શન કેવો હોય? સર્કલ હોય ને, સર્કલ. તો સર્કલનો એરિયા શું થાય? પાઈ બાય ફોર ડી સ્ક્વેર. આ એરિયાનો ફોર્મ્યુલા છે, આ બધામાં એક જ આવશે, મોસ્ટ ઓફલી એક જ આવે છે, બરાબર? પાઈ બાય ફોર ડી સ્ક્વેર ડી આપેલો છે. તમે શું કર્યું? ખાલી હું જે ફાઇન્ડ કરવાનું છે એનું ફોર્મ્યુલા મૂક્યું. આમાં કોની વેલ્યુ આપી છે? પીની આપી છે. કોની નથી આપી? એ પહેલાં શોધીશું. એરિયાનું ફોર્મ્યુલા કયું છે? પાઈ બાય ફોર ડી સ્ક્વેર. હવે આમાં જો કોની વેલ્યુ આપી છે? ડી આપેલો છે. હવે કશું શોધવાનું રહ્યું, એટલે પહેલાં ડીને અહીંયા મૂકીશ એટલે શું મળશે? એને અહીંયા મૂકીશ એટલે શું મળશે? સિગ્મા. દાખલો પૂરો. નીચેથી ઉપર જવાનું, પહેલાં જો સ્ટેપ, આ સ્ટેપ બનાવો. હવે બીજું વધવાનું છે, સ્ટ્રેન વધવાનું છે, એટલે સ્ટ્રેનનું ફોર્મ્યુલા કયું છે? ડેલ્ટા એલ અપોન. તો આમાં કોની વેલ્યુ છે તમારી પાસે? એલ છે. કોણ નથી? ડેલ્ટા એલ નથી. તો ડેલ્ટા એલ માટેનું ફોર્મ્યુલા છે, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ કયું ફોર્મ્યુલા છે? પી એલ અપોન એ. પી પણ છે, એલ પણ છે, એ પણ અહીંથી મળી ગયો જ, ઈ પણ છે, બધી વેલ્યુ છે, એટલે એની પરથી ડેલ્ટા એલ મળી જાય. ડેલ્ટા એલ અહીંયા મૂકી દો એટલે એપ્સિલોન મળી. હવે દાખલો કઈથી ગણવાનો? નીચેથી ઉપર. ચાલો સ્ટાર્ટ કરીએ. આ સ્ટેપ થયા. આ તમારે કોઈ ચોપડી નથી આપી, આ તમારે યાદ રાખવાના કે જે વસ્તુ મારે શોધવાની છે ને એનું ફોર્મ્યુલા બનાવી દેવાનું. અને એમાં કોની વેલ્યુ નથી આપી એનું નીચે વધુ, કોની નથી આપ્યું એનું નીચે વધુ, એટલે નીચેથી ઉપર જતો એટલે દાખલો ગણાવી દે. ચાલ, એટલે આમાં પહેલાં હું વધીશું એરિયા, એટલે અહીંયા લખીશ ફોર સ્ટ્રેસ એરિયા. પહેલાં વધીશું, કંઈથી ખબર પડી કે પહેલાં એરિયા વધવાનું, નીચેથી ઉપર જવાનું છે, એટલે પાઈ બાય ફોર ડી સ્ક્વેર. પાઈ બાય ફોર ઇન્ટુ ડી કેટલો છે? બારનો વર્ગ થઈ ગયો, એટલે ટ્વેલ્વ મલ્ટીપ્લાય બાય ટ્વેલ્વ, વન વન ફોર પાઈ. એટલે હવે આમાં તો આપણે કરવું પડશે, એટલે તો કેલ્સી નહીં લાવ્યા, તો 144 ડિવાઈડ બાય ફોર 36 ઇન્ટુ 3.14 આવશે તમારો 113.04 mm સ્ક્વેર. આ એરિયા મળી ગયો. હવે એરિયાને કંઈ નાખી દેવાનો? હા, એટલે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા થશે ફોર્સ અપોન એરિયા. ફોર્સ તો ઓલરેડી આપેલો જ છે, 30 × 10³ 113.04 થઈ ગયો. એટલે હું કરીશું 30 ડિવાઈડ બાય 113.04, એટલે 0.265 × 10³ થઈ ગયો. આવો થઈ ગયો ન્યૂટન પર mm સ્ક્વેર. પતી ગયો ડાક, થઈ ગયો. હવે હું વધવાનું નીચેનું, એટલે હું લખીશું ફોર સ્ટ્રેન, બરાબર? સ્ટ્રેન માટે પહેલાં હું વધીશું ડેલ્ટા એલ, એટલે ડેલ્ટા એલનું ફોર્મ્યુલા કયું? પી એલ અપોન એ. પી કેટલો છે? 30 × 10³ લેન્થ કેટલી છે? 1500 ડિવાઈડ બાય એરિયા કેટલો આવ્યો? 113.04 અને ઈ કેટલો આવ્યો? કેટલો છે? 2 × 10⁵ છે. આ તો તમારી પાસે કેલ્સી નહીં, બાકી ડાયરેક્ટ શીખવાડ દો. 1500 મલ્ટીપ્લાય બાય 30 એટલે 45000 × 10³ થયું, ડિવાઈડ બાય 113.04 મલ્ટીપ્લાય બાય 2 226.08 × 10⁵ થયું, બરાબર? 45000 ભાગ્યા 226.08 ડિવાઈડ કર દો 199.044, 5 ઉપર જશે એટલે 3 − 5 થાય, એટલે 119.0 × 10⁻² કેટલી થાય? −2 થઈ ગયો. થઈ ગયો ને? આવું મળી ગયો ડેલ્ટા એલ. આની કોઈ આની mmમાં એમાં આવે. હજુ તમારે આને કરવું હોય ને તો ડિવાઈડ બાય 100 કરી દેવાનું, એટલે ડિવાઈડ બાય 100 એટલે 1.99. આ પાવર ના લખવો હોય તો આ ડેલ્ટા એલ મળી ગયો. તો હવે કયું ફોર્મ્યુલા? એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય 1.99 અને એલ કેટલો છે?
एल के 1500 1.99 डिवाइड बाय 1500 0.0013 बराबर आ एप्साइलॉन मड़ी गयो अने कोई वेल्यू कोई ए नहीं शू नहीं आपणे ए नहीं यूनिट नहीं हवे आने तमारे एक बे ने त्रण पॉइंट पाछा लई जवा होय तो शू थशे एक बे ने त्रण पॉइंट पाछा लई गया तो शू थशे 1.3 त्रण पाछळ गया एटले 10^-3 जोई लाई गयो आंसर आई गयो सिग्मा तमारो 265 वाळो आई गयो બરાબર આપણે કશું જ કરવાની જે શોધવાનું એનું એ મૂકી દેવાનું એના ફોર્મ્યુલા પર કોની કિંમત નથી આવી એ મૂકવાની એ રીતે કરવાનું જો બીજો એક દાખલો જોઈએ હું કીધેલું છે સેમ વસ્તુ સ્ટીલ રોડ ઓફ 24 mm ડાયામીટર ડાયામીટર ડી આપ્યો છે કેટલા એમએમ 24 mm 2 મીટર લેન્થ એલ આપ્યો છે 2 મીટર સબ્જેક્ટેડ ટુ એન એક્સિયલ પુલ ફોર્સ આપ્યો છે 40 kN બરાબર ઇફ ધ ઇલોંગેશન ઇલોંગેશન એટલે ડેલ્ટા એલ કેટલો છે 0.5 mm ફાઇન્ડ સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ એન્ડ યંગ મોડ્યુલસ એટલે સિગ્મા અને ઈ બે વધવાનો છે ચાલો આમાં ઈ આપ્યો છે નથી આપ્યો તો પછી આપણે હંમેશા હું યાદ રાખવાનું કે આ મીટરને એમાં ફેરવી દેવાનું આ એમએમ છે એટલે આને બી એમાં ફેરવી દેવાનું એમએમમાં અને કિલોન્યુટન છે એમાં ફેરવી દેવાનું આ તો આપણે કરી જ નાખવાનું ગમે હોય ને બરાબર છે ગમે તે હોય લેન્થ ને એમએમ માં ફોર્સ ને ન્યૂટન માં આ યાદ રાખીલા ચલો હું વધવાનું છે સિગ્મા હું વધવાનો છે સિગ્મા સિગ્મા નો ફોર્મ્યુલા કયો આવે પી બાય એ શું છે આપણી પાસે પી હું નથી એ નથી પાછો એનો ફોર્મ્યુલા એ માટે કયો ફોર્મ્યુલા આવે પાઈ બાય 4 ડી સ્ક્વેર ડી છે આપણી પાસે કિંમત મૂકીશ એટલે એ મળે એને અહીંયા મૂકીશ એટલે સિગ્મા વન પતી ગયો હવે બીજું વધવાનો છે ઈ વધવાનો છે તો ઈ માટેનું આપણી પાસે સૂત્ર છે કયું સ્ટ્રેસ અપોન સ્ટ્રેસ આપણને અહીંથી મળી ગયો પણ હું નથી સ્ટ્રેન માટેનું ફોર્મ્યુલા છે કયું ડેલ્ટા એલ અપોન ડેલ્ટા એલ આપણી પાસે છે એલ આપણી પાસે છે એટલે કિંમત અહીં મૂકી છે એટલે એવું બોલશે એપ્સિલોન એપ્સિલોન અહીં મૂકી છે સમજા એટલે સૂત્ર આવડે ફોર્મ્યુલા પર જ આખા ફંડા છે બરાબર એટલે આમાં તમારે કેટલા ગણવાના ખબર છે મેન તો 5 ફોર્મ્યુલા હા મેન એ જ છે એક્ઝામ્પલ નંબર 4 આ 3 આ તમને કહી દઉં ને કે પહેલાના તમને હું કહું કે અહીં સુધીના થઈ જશે બધા જ કોઈ બાકી નહીં 11 આ પહેલો સબટોપિક પૂરો બરાબર